ગાઈશું, એ બધા નાના નાના છે ને ડિંગલી જે.
ડુંગળીનું ગીત ગાઈશ, બરાબર? ટીચર જે ગવડાવે એ ગીત તમારે પણ ગાવાનું, બરાબર? ડીંગલી રે ડીંગલી, નાની નાની ડીંગલી, સરસ મજાની ડીંગલી, ડીંગલી કેમ રડે છે, ડીંગલી કેમ રડે છે, તારા પપ્પા આવશે, મોટી મોટર લાવશે, મોટર બોલે પોમ, ડીંગલી નાચે થાન થાન, ડીંગલી નાચે થાન થાન, બરાબર? હવે દાદા નું ગાઈશ, બરાબર? તમારા દાદા છે ને ઘરે, દાદા શું લાવે તમારી માટે, દાદા શું પહેરે, દાદા કેવું ચાલે, બધી ખબર છે ને તમને? આપણે દાદા ને ગીત ગાઈશું, બરાબર? દાદા હસે ને અમને હસાવે, દાદા હસે ને અમને હસાવે, મીના બેન માટે દાદા આઈસ્ક્રીમ લાવે, ટીના બેન માટે દાદા ચોકલેટ લાવે, દાદા હસે ને અમને જાય, બરાબર? બધાને આવડશે ને? છ ઘડે છ, એક ઘડે પછી બગડે બે,
ગડે બે પછી ત્ર ગડે ત્રણ ત્ર ગડે ત્રણ પછી છ ગડે ચાર છ ગડે ચાર પછી પાંચડે પાંચ પાંચડે પાંચ પછી છ ગડે છ છ ગડે છ પછી કેટલા આવે સાત ગડે સાત કેટલા આવે સાત ગડે સાત સાતડે સાત પછી કેટલા આવે તમને અંક આવડતા હોય તો તમને ફટાફટ બોલતા આવડે કેટલા આવે છે એક અડે એક કેટલા લખ્યા છે એક અડે એક તો આમાંથી આપણે શું શોધવાનું છે એક અડે ક્યાં છે એના ઉપર શું કરીશું હવે અહીંયા જુઓ અહીંયા કેટલા લખ્યા છે જો તો સાત અડે સાત અહીંયા આઠ અડે આઠ છ અડે છ અને સાત આપણે સેના ઉપર ગોળ કરીશું સાત અડે સાત અહીંયા કેટલા છે પાંચ અડે પાંચ ટીચરે શું લખ્યું છે છ અડે ચાર પાંચ અડે પાંચ ત્ર અડે તો આપણે શું શોધવાનું છે આમાં પાંચ અડે પાંચ બરાબર ચોરસમાં જે અંક લખ્યો હોય એના ઉપર ગોળ કરવાનું અહીંયા કેટલા છે બગડે બગડે બે ગમે તે અંક લખ્યો હોય પણ આપણે ચોરસમાં જે આપણને કીધું હોય એ જોવાનું અને નીચે અલગ અલગ જે અંક આપ્યા હોય એ આપણે શોધીને એના ઉપર ગોળ કરવાનું હવે અહીંયા શું લખ્યું છે બોલીને અંક લખો આપણે આઠ વડે આઠ સુધી તો શીખી ગયા હવે શું શીખવાનું છે નવ વડે તમારી ખાનાવાળી અંકમાં લખો ત્યારે પણ તમારે બોલીને અંક લખવાનું બરાબર શું કરવાનું બોલીને અંક લખવાનું તો આ કેટલા છે નવ શું બોલાય એને નવ વડે નવ શું બોલાય નવ વડે નવ નવ વડે નવ આવી રીતે તમારે ખાનાવાળી મતમાં લખવાનું નવ વડે નવ વડે નવ
પડી ગઈ ને ખબર? ખાનામાં નોટમાં લખો.